જય હિન્દ દોસ્તો, મેં તમને કીધું તેમ ગુંદાનું અથાણું બરાબર, મેં તમને કીધું કે ભાઈ, અને બીજી વાત એ છે રેખાબેન, બરાબર, રેખાબેન જે છે એ સારા એવા, હું તમને કહું દોસ્તો, યુટ્યુબર છે અને ઘણા બધા વિડીયો એમને જોવે છે, બોટાદની આજુબાજુના લોકો એમને સારી રીતે ઓળખે છે, અને ભવિષ્યમાં ખૂબ જ સારા એવા યુટ્યુબર થાય એ આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ. હવે રેખાબેન, એક વસ્તુ એવી છે, બહેનો વિશે એવું કહેવાય છે કે ધણી ગમે એવા તીખા હોય એના વિશેથી, કે મરચા ગમે એવા તીખા હોય પણ બાયુ એને કાપીને એની અંદર મરચા ભરે, બરાબર. એટલે આ ગુંદા છે, દેખાડો ડીશ ઊંચી કરીને દર્શક મિત્રોને એકવાર. દોસ્તો, તમે જોઈ શકો છો ગુંદા અમે લાવ્યા, સૌજીભાઈ લાવ્યા ગુંદા ઉપરથી ઉતારીને. હવે એનું અથાણું કઈ રીતના બને, બરાબર, આખે આખું આપણે રેખાબેન પાસેથી જાણવાનું છે. બેન, અમને એની આખી રેસીપી સંભળાવો, સમજાવો. અને પેલા આવી રીતના કાપીને બી કાઢી નાખવાનું. આમાં કાચા, સોરી, કાચા હોવા જોઈએ ને ગુંદા, હા, કાચા હોવા જોઈએ, હા. સાથે જોઈ શકો છો એમના બંને દીકરી બે છે સાથે. પછી આપણે સાસમાં બોળો, સાસમાં બોળી દેવાના, ન બોળો હોય તો એમના માં ભરી શકાય. દોસ્તો, તમે જોઈ શકો છો બધા જ ગુંદા જે છે, અને આ તો શું છે એની તમને માહિતી. પછી આમાં મસાલા કઈ રીતના એડ કરવાના? એમાં મસાલા આવે રાઈ નો, જીરા નો, ધાણા ના, હવે જ આવે કુરિયા કે ને, કુરિયા, બીજી વાર રાઈ, હા, રાઈ ના કુરિયા આવે. એટલે એક રાઈ, પછી ધાણા, પછી મેથી, મેથી, ત્રણેય, હા, એ ત્રણેય ના કુરિયા આવે, હા, એને મિક્સ કરવાના, હા, એને મિક્સ કરીને આપણે તેલ ગરમ કરવી ને, હા, બહુ જાજુ નહીં, થોડું ધીમા ધીમે ગરમ કરવાનું, પછી માં ઉમેરી દેવાનું, પછી ઢાંકી દેવાનું, બરાબર, પછી ઠંડુ થાય ને પછી માં ગુંદા મિક્સ કરી દેવાનું, ભરી દેવાના એક એક ગુંદામાં મસાલો, એક એક ગુંદાને લઈને ભરવાનું, એમાં ભરી દેવાનું, પછી માં બીજું ગરમ, આપણે જાજો ટાઈમ રાખવા હોય ને તો બીજું તેલ ગરમ કરીને પછી ઠંડુ કરીને માં ઉમેરી દેવાનું, અને જો આપણે ટૂંક સમયમાં ખાઈ જવાનું હોય ને તો આપણે ન તેલ નાખવી તો એ ચાલે એમના. દોસ્તો, તમે જોઈ શકો છો ગુંદાની રેસીપી. અહીંયા શું છે કે મારે બે દિવસ રોકાવાનું ના હોય, અને બીજું એ છે કે સમય પ્રમાણે આ તો શું હતું એટલે તમને દેખાયું. એટલે આ ગુંદાની અંદર જે મસાલા કઈ રીતના એડ કરવા એ અમે તમને બતાવ્યું છે દોસ્તો, તો તમે જોઈ શકો છો. સરસ સરસ, રેખાબેન છે બહુ સારું બોલે છે, અને ઘણા બધા વિડીયોમાં એમને તમે નિહાળ્યા છે, આ બંને એમની દીકરી છે, બહુ સારું ગાય છે અને બહુ નટખટ છે. ખરેખર આ ગામડાની મજા છે, તમે ગામડામાં જીવો છો, બરાબર છે, એનો આનંદ છે. તમે અભ્યાસ કેટલો કર્યો છે? સાત ધોરણ. વાહ ભાઈ વાહ, તમે હાથ સોપડી ભીણા છો એમ ને? તમારી છોકરી હોય તો ગાયું, તમે એકાદું ગાવ. બેસગડી આવડે છે? બેસગડી તે, વાહ વાહ, આ કેન ગોડે અમે આવે તો બધું કકો વાસડી ખોઈ જાય. તમે ભણતા તો કેવું હતું સ્કૂલ માં? તે સારું હતું, સિમ્પલ, અમે કઈ કામ જ નત કરતા. કેમ, સ્કૂલ માં કઈ કામ જ નતા કરતા? ના, ઘરે નહીં ને, સ્કૂલે તે ભણાતા, કોણ બધું જોયું તું, આવીને કોઈ દી હોમવર્ક કઈ નતું કરજો. સરસ, પણ ગામડામાં ઈ રહેવાની મજા હતી ને? રહેવાની મજા હતી,
જીવવાનો કે આનંદ હોય ને, કેમ કે મેં જોયું એવું સરસ મેનું ઠંડુ પાણી જતું, કે ગાયો ભેંસો બરાબર છે, નાના નાના ગલુડિયાઓ છે, કુતરાઓ છે, આજુબાજુ પક્ષીઓનો કલસોર, આનંદ આવે જિંદગી જીવવાનો. આ તમારી બે છોકરીઓ છે, દીકરીઓ બરાબર, એમને ટીચર થવું છે. ટીચર થવું છે પછી, એટલે અત્યારે તમે એમને ભણાવજો, પછી એ તમને ભણાવશે. એમને ભણવું હોય તો આગળ ભણાવવા જ પડે ને, એમના પગમાં તે ઊભા રહે એવું તો કરવું પડે ને. સરસ સરસ, એમ કહું છું, તમે એમને ભણાવજો, અત્યારે પછી એ તમને ભણાવશે. એ વાત થાય છે. જો લગન ગીત હતો ને, લગન ગીત એટલે હું એકાદું ગીત ગાવ, પછી આપણે દોસ્તો પહેલી વાત કે ખાસ કરીને ગુંદા તમને બતાવ્યા, કેમ કે અત્યારે વિડીયો પૂરો ના થઈ શકે, આ મસાલા એડ કરવામાં વાર લાગી જાય, પણ અમે તમને ઉપર છેલ્લી માહિતી આપી દીધી છે. તો ગુંદા તમારે કાચા લેવાના, એની અંદર કઈ રીતના તમારે બધું મિશ્ર કરવું, શું શું મિશ્ર કરવું એ બધી વાત કરી દીધી છે. પણ લગ્ન ગીતની વાત હતી એટલે લગ્ન ગીત હું એકાદી કડી ગાઉં, પછી હું પૂરું કરું આ વિડીયોને. તો કયું ગાવ? એજી કેડે કટારી અલબેલી લાડિયા મે હાલાર શેર ગ્યાતા. એજી કેડે, તમે વાહ વાહ તો કરો, તમે બે મારે પક્ષની છો ટેણીઓ, આ તમારી મમ્મી છે બેટ, તમે તો વાહ વાહ કરો, બોલો તો વાહ વાહ બોલો. વાહ વાહ. અજી કેડે કટારી આલ બેલી અર લાડી અમે હાલાર શેર ગ્યાતા, એવા હાલાર શેર ના એ હાથી લઈ લાડી અમે તારે મોલે આવ્યા.